અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષા દળના સ્થાપક પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની 87મી જન્મજયંતિ નિમિત્તે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોને પ્રભાવના આપવામાં આવી હતી. સર, આપનું નામ? લલિતભાઈ શાહ. આપ કયા કાર્ય સાથે સંકળાયેલા છો? અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ ગોપીપુરા, એ સંસ્થા સાથે હું જોડાયેલા છું. એ સંસ્થા શું કાર્ય કરે છે? એ સંસ્થા ઘણા બધા કાર્ય કરે છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત સંસ્થા છે અને સમાજમાં કોઈ પણ એવા કાર્ય હોય કે ચાહે ભૂકંપ આવ્યો હોય કે કોઈ પણ એવા કાર્ય અટક્યા હોય, ત્યારે પણ ગરીબોને દાન આપવાનું હોય, અકાળ પડ્યું હોય, ગરમીઓ ભયંકર હોય ત્યારે છાસના કામ હોય, એવા ઘણા બધા કાર્ય સંસ્થા કરે છે. માનવ સેવાનું કાર્ય હોય, અનુકંપાનું કાર્ય હોય, જીવદયાનું કાર્ય હોય, ધાબળા વિતરણનું કાર્ય હોય, ઘણા બધા કાર્ય સંસ્થા કરે છે. સર, આપનું નામ? મારું રમેશ ચાવાલા મારું નામ છે. આપ કેટલા વખતથી આ સંસ્થા સાથે જોડાયેલા છો, અખિલ ભારતીય સાથે? અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળને લગભગ 45 જેવા વર્ષો થયા અને એના સ્થાપક તે પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ હતા અને હું આ સંસ્થા સાથે છેલ્લા 25 વર્ષથી જોડાયેલો છું. અને આ સંસ્થાના અનેક કાર્યો જે અમારી પ્રેરણાદાતક ગુરુમાં પન્યાસી ચંદ્રશેખર મહારાજ સાહેબના હૃદયની કરુણાને આધીન આ કાર્ય કરી રહી છે. પછી ચાહે ભૂકંપ હોય, સુનામી હોય, રેલ હોય કે કોઈ પણ આફત, વાવાઝોડું હોય, એવી કોઈ પણ શહેર પર કે આખા દેશ પર કોઈ પણ આફત આવી જાય તો અમારી સંસ્થા માત્ર સુરત પૂરતી નથી, પણ અમારી સંસ્થા ચોમેર આખા ભારતની અંદર પ્રસરેલી છે, જેમાં બોમ્બે, અમદાવાદ અને સુરત 3 જગ્યાના મુખ્ય સ્થાનો છે અને દરેક જગ્યાએથી આવેલી આફત માટે જે કંઈ સહાય પહોંચાડવાની જરૂરિયાત ઊભી થાય તેનું ફંડ સમાજમાંથી એકત્રિત કરી અને અમારા લગભગ આ કાર્યની અંદર 5000 યુવાનો જોડાયેલા. આ બધા યુવાનો એ ગુરુદેવના હૃદયની કરુણાને સ્પર્શી અને કામે લાગી જાય છે. આપને જો ખ્યાલ હોય તો સુરતમાં જ્યારે 2 રેલ આવી, જે 2006ની અને મારા ખ્યાલ પ્રમાણે 1993ની, એ જે 2 રેલ વખતે જે પન્યાસ ચંદ્રશેખરજી મહારાજ સાહેબ અહીં જ બિરાજમાન હતા અને એમના દ્વારા કરોડો રૂપિયાનું વિતરણ દરેક રેલગ્રસ્ત વિસ્તારોની અંદર કરવામાં આવ્યું. પછી એની અંદર અનાજ આવી જાય, રહેણી કરણીની વસ્તુઓ આવી જાય, રસોડાને લગતી વસ્તુ આવી જાય અને કેશસુદ્ધા પણ અમારા ગુરુદેવ દ્વારા તે સમયે જે કંઈ આફતમાં હતા એ બધાને આફતમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થયો છે. જ્યારે રેલ આવી ત્યારે અમારો ગુરુદેવ એક સંકલ્પ કર્યો કે આ રેલની અંદર સુરત 2006ની અંદર સુરત ફસાયું છે એને કોઈ પણ સંજોગમાં હું બહાર કાઢીશ, અને એમને બહાર કાઢ્યો. 1993માં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે એમના પર સતત દબાણ હતું. સતત દબાણ એટલે એમના વડીલોનું પણ દબાણ ખૂબ હતું કે તું સુરત છોડી દે, તને પ્લેગ લાગી જશે તો અમે જૈન સાસુને એક રત્ન ગુમાવી દઈશું. તે વખતે ગુરુદેવે મનોમન એવો સંકલ્પ કર્યો કે જ્યાં સુધી સુરત પ્લેગમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી હું સુરત છોડીશ નહીં. અને એમને અડીખમ પ્રયત્નો દ્વારા, ડૉક્ટરો અને આ યુવાનોની મદદ દ્વારા આ પ્લેગની સામે એક બાંય ભેડી અને સુંદર પ્રકારના કાર્યો કરી અને સુરતને બહાર કાઢ્યું. સુરતને જે બહાર કાઢ્યું તેમાં ઘણા લોકોનું યોગદાન હતું, એમાં એક અગત્યનું યોગદાન અમારા ગુરુદેવ. આપ દિવ્યાંગો સાથે પણ જોડાયેલી છે આપણી સંસ્થા, એ વિશે આપ શું કહેશો? અમારા ગુરુદેવની છે ને કરુણા ચારે બાજુ પ્રસરેલી છે. આજે અહીંયા તમે જે વિકલાંગ બાળકોને આટલું સરસ પ્રકારનું શિક્ષણ આપો છો ને સંસ્કાર આપો છો, અમારા ગુરુદેવને છે ને શિક્ષણ સાથે સંસ્કારનું મહત્ત્વ વધારે છે. તો આ વિકલાંગ સંસ્થા તમારા દ્વારા, જે દિવ્યાંગ દ્વારા જે 350 બાળકોને તમે આટલું સુંદર પ્રકારનું શિક્ષણ સાથે સંસ્કાર આપો જેને દુનિયામાં કોઈ ન સ્વીકારે એને તમે સ્વીકાર કરો છો અને એનું ઘડતર કરો છો, એટલે અમારા ગુરુદેવને આ બધી ચીજો બહુ પ્રિય હતી અને પ્રિયતાના હિસાબે આજે એમનો 87મો જન્મદિવસ છે અને 87માં જન્મદિવસે અમને એમ થયું કે આ વિકલાંગ બાળકો સાથે આપણે ઉજવીએ અને ઉજવણી નિમિત્તે અમે આજે અહીંયા તમારે ત્યાં આવ્યા છીએ અને આ બાળકો સાથે એક નાની સરખી મોજ કરી અને ગુરુદેવના જે સ્મરણો છે, કરુણામય જે સ્મરણો છે તેને યાદ કરીએ. આપ શું સંદેશો આપવા માગો છો દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી? અમે અમારો સંદેશો એક જ છે કે આ જગતની અંદર આપણે આવ્યા છીએ એમ જગતમાં બીજા જીવો પણ અહીં આવ્યા છે, તો તમામ જીવો પ્રત્યે કરુણા ભાવ રાખો,
કોઈ પણ જીવ નાનો કે મોટો નથી, તમામ જીવો સમાન છે અને સમાનતાના આધારે દ્રષ્ટિ કેળવી અને દરેક જીવ કોઈ પણ મુશ્કેલીમાં હોય, કોઈ પણ આફતમાં હોય, કોઈ પણ રોગમાં હોય, કોઈ પણ આર્થિક મુશ્કેલીમાં હોય, માનસિક મુશ્કેલીમાં હોય, તેને તમે તમારા પ્રયત્ન, તમારો પ્રયત્ન જ્યાં સુધી પહોંચતો હોય એવા પ્રયત્નોથી તમે એને બહાર લાવવાનો પ્રયત્ન કરો. તમારી શક્તિ ના પહોંચતી હોય તો ભાવથી પણ એને તમે બહાર લાવવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ સો મચ સર, દિવ્યાંગની સાથે વાત કરવા માટે.